પાગલપણ હું જીવન ના જીવો વાળો કાયર થઈ જીવન ના જીવો સતત એ મેઘ માનવ દેહ માં પ્રગટ છે સતત જાગૃત થવાનું દો એક માયાના આવરણ ની અંદર સંકલ્પ વિકલ્પ ની અંદર તમે કેટલા દુઃખી થાવ છો જગતના ટુકડે ટુકડા શબ્દ થઈ આવેલા પોતાના માનવ દેહમાં એ માટે મારા ભારતીયો અજબ ઘણી શક્તિ છે માનવ દેહમાં અને આખરે પોતાના દેહમાં નિરંજન જેવી મહાન વસ્તુ આપણે રાત દિવસ ભેજી રહ્યા છીએ વાળાઓ અહંકાર સાધુપણાનો પણ ના હોવો જોઈએ દેહાભ્યાસ જગતના જીવોનો પણ અંદર હોવો ના જોઈએ માનસિક ત્રાસ હું માનવ છું સાચો એનો પણ ના હોવો જોઈએ દેખો અંદર તાકાત દેખો અંદર હિંમત દેખો અંદર બળ અરે હાર્ડ સીટર 80 વાળો થઈ ગયા કેટલું થઈ ગયું અંદર વાળો તો કલદાર છે વાળો અંદર વાળો તો જીગરદાર છે મરદો આ કમજોર થઈને જીવનના જીવો વાળો સતત આખું શરીર જાતથી બનેલું છે વાળો જો ઓમ નો ઉચ્ચાર કરનાર જો ઓમ નમો શિવાયનો ઉચ્ચાર કરનાર કોઈ પણ મંત્ર એના અધીન છે વાળો આ માનવ દેહમાં અનંત ઘણી શક્તિ છે એ કુંડલીના નાભિના તળિયામાં છે વાળા એ સતત જો તમે એની ઘણી નજર રાખો ને એની ઘણી અંતરમાં ભાવ ને અંદર અંતરમાં પ્રેમ બસ પ્રેમનો જ મીઠો છે વાળાઓ તો તમારો ને મારો પ્રેમ બહાર છે વાળાઓ એટલા માટે આપણને અતલું લાગે છે વાળાઓ એટલે આપણને બે પણ જીવવું લાગે છે વાળાઓ એટલે આપણે જીવવાનું લાગે છે દેહની અંદર થાક ઉતારો વાળાઓ જન્મ ને મરણ એ બહુ જ મોટું છે દર્દ ડરો જ નહીં દીવો જ નહીં ચિંતામાં આવો જ નહીં મુશ્કેલીમાં આવો જ નહીં એવો છે અંદરનો આત્મા પબાડ છે એક તળંગોની અંદર તમારું જીવન બગાડો છો શા માટે તમે બુદ્ધિશાળી છો તમે ભણેલા હોય તમે સમજદાર હોય તો સનાતન એટલે શું એક સેકન્ડ પણ એનાથી આપણે રહી શકતા નથી એ સનાતન છે વાળાઓ અરે અંદર તો એટલો બધો આનંદ છે કે એનો કોઈ હિસાબ નહીં લગ્ન પ્રસંગમાં કેટલો ઉમંગ ને કેટલો ઉત્સાહ આવે છે કોઈ ધાર્મિક કાર્ય કર્યું હોય ધાર્મિક કંઈક પોતાના દેહમાં જોવાની જિજ્ઞાસા જો હોય અને સંત સમાગમમાં ગયા હોય અને જો શબ્દ પકડી ગયો હોય તો એને દુઃખ કેવું એમ એને ચિંતા કેવી એમ એને મુશ્કેલી કેવી એમ એને મારી સંશય કેવો એમ એને મારી વિકલ્પ કયા સતાવે એમ બોલો ને મારી જોડે ફક્કડ અંદર ફક્કડ જ્ઞાન છે વાળાઓ બહાર ફક્કડ થઈને ફરવાની જરૂર નથી અંદર બંને ભગવાન ધારણ કરાવો વાળાઓ ભગવાન પહેરાવો અને ભગવાન પહેર્યા પછી ડાક પડે જ નહીં વાળાઓ નકર લાખો રૂપિયા કરોડો રૂપિયા હશે તમારી પાસે તો કામ ની લાગી વાળાઓ અને કર્મ અને પર્વત આ બે માનવને ભોગવવું જ પડશે નહીં ચાલે માવું હોય કે તમે હોય મોટો ચંબરબંધી હોય ને રાવણને એટલી બધી સંપત્તિ હતી રાવણને એટલું બધું કોને ના બંગલા હતા અને 9 ગ્રહો એની વશ હતા તો આખરે રગડી ગયો વાળાઓ રખડી ગયેલી ભારતનું જ્ઞાન રામ ભારતનું જ્ઞાન વિશ્વમાં વિષ્ણુ
भारत ज्ञान ब्रह्म वेत्ता ब्रह्मांड मस्ती वाला अंदर त्रणे गुणों तो अपने आधीन छे वाला अपने चैतन्य छे अपने चेतन छे अंदर लक्ष्य करो बस वर्ती ने अंतर्मुख करो विचार ने अंतर्मुख करो कल्पना ने अंतर्मुख करो संकल्प ने अंतर्मुख करो शांत शांत चिते साचो चिंतन कर लो वाला साचो प्रेम अंदर पारखी लो कहीं थाकी गया हो हिम्मत हारी गया हो आ बे चार दाड़ तमे बधुं काम करके इतना थाकी गया शरीरमां ना बिल्कुल नहीं बेफिकर रहो वाला अंदर एवी शक्ति छे के शरीर नी अंदर दुखावो पण जाय दर्द पण जाय मुश्किल नो प्रश्न पण ओगळी जाय ये छे अंदर नुं ज्ञान वाला अब वो तो लेने थरो तमे आवृत्ति बस अब एमां कशुं नथी ते तमारो राम छे ते तमारो भगवान छे ते तमारी शक्ति छे ते तमारी नीच अनंत गळियो के लिए नाखी वाला एक महापुरुष 200-250 वर्ष का था અને કુકરી વાળી પહેરેલા અને મડ લગાડી એની હવે કોઈ જાય ના પણ જયારે કોઈ મહાપુરુષ મળવા જાય ને તો એ છિદ્રો ના જોવા લાવ એના શરીર ઉપર ફૂલાયું છે અને જરીક શબ્દની ધારા આવે અને એવી તત્વની વાતો આવી એવી જ્ઞાનની વાતો આવી એવી પ્રેમની વાતો આવી તો પેલો પેલાનું શરીર ભૂલી ગયો બોલો કે હો આવી વૃત્તિ છે આ ભારતમાં એટલે એવું ના માનો કે મહાપુરુષો હમદલ કાયર હોય એ ગોડું પણ તો હોય પણ આત્મજ્ઞાનની જ્યારે વાતો થાય યોગના અભ્યાસની જ્યારે વાતો થાય નીચ સ્વરૂપની જ્યારે વાતો થાય હજુ વાર છે વાલાઓ જોયું નહીં તમે અને આવો મરતો મેદાનમાં મારી જોડે ત્યાં તમને ખ્યાલ આવે કે જ્ઞાન એટલે શું હોય જ્ઞાન બહુ જ ગુપ્ત છે વાલાઓ જ્ઞાન બહુ રહસ્ય ભરેલું અંદરનું મોજું છે વાલાઓ જ્ઞાન તમે જોવા જતા બ્રહ્માઓ તમારી ભ્રાંતિઓ તમારી લઘુ ગ્રંથિઓ તમારી નિર્ભય જાય વાલાઓ એવા છે મહાપુરુષો ભારતમાં વાલાઓ તો એક ઘડી બસ એક જ ઘડી જો તમારી બુદ્ધિ આત્મચિંતનમાં હોય તમારું ચિત્ત આત્મચિંતનમાં હોય તમારું મન આત્મચિંતનમાં હોય તમારો ભાવ ભાવ વિભોર ઓમ નમો શિવાય એની અંદર હોય પ્રેમનું ઝરણું અંદર તમે જાણી લીધા પછી ભાવ રોગ મટી જાય છે વાલા સતત આનંદ કરો બસ તમે શા માટે દુઃખી થાવ છો મને તે થાય છે તમે કઈ કલ્પના કરીને તમે અંદર તમે એટલા બધા નીચે પડો છો નીચે ફેંકાઈ જાઓ છો નીચે મૂંઝાઈ જાઓ છો અંદર પાછા બહાર તો તમારા હસ્તો મોણો હોય છે પણ અંદર દેહોની કાન ત્યાં તમને ખ્યાલ પર આવા વિચારો નાનક વિચારો કે તો મળદો જે જ્ઞાન આપતા હોય જે યોગની વાત કરતા હોય જે ભાગવતની વાત કરતા હોય જે રામની વાત કરતા હોય રામાયણની જે વિષ્ણુ પુરાણની વાત કરતા હોય તે હમુદલ કયા મને તો અચંત લાગે તમે કરો ભાગવતની વાત અંદર નહીં રડો તમે અંદર રામાયણની વાત બહાર કરો અને અંદર તમે મુશ્કેલીના પ્રશ્નમાં મળતા હોય એ કેવું એ શું છે કારણ એ કારણ તો તમે વિચારો તો કારણ રહી છે પરમાત્મા
मघेरो मानव देश से बनाओ सतत तुम्हें जागृत था बस सतत आनंद करो बस सत चित्र ने आनंद नो मतलब शू है तमारु नीच रोमे रोम प्रगट से बनाओ अन तमे ओरखता नहीं लो मैं कल्पना नहीं मैं तमे रात दाड़ो बस मुझे आया छो तमारा संकल्पना पड़े तमे दुखी थी जाओ छो गड़े ने तमे कर्म कर जाओ दुखी पछी दुखी कर्म करा पछी दुखी और पछी अफसोस ए कौन अफसोस कोने थाय तमारो आत्मा निर्मल छे एटले કે મને ડંખ માર્યો છે કે મારી શક્તિને તું પડદો કરી દીધો છે ઘરમાં થયા પછી આ પ્રશ્ન આવે છે વાલાઓ તો સતત જાગો નહીં વાલાઓ સતત આનંદ કરો ને પુરુષાર્થ જાગૃત અવસ્થામાં કલ્પિત કલ્પનાઓની અંદર તમે શા માટે અંદર વિકલ્પ કરી અને તમે દુઃખી થાવ છો તો જીતો મળો આવા હજાર યજ્ઞ થાય તો થાક ના હોય હાર ના હોય બીક ના હોય ડર ના હોય અફસોસ ના હોય ચિંતા ના હોય મૃત્યુ ના હોય ભય ના હોય બીક ના હોય તે તમારું સ્વરૂપ છે વાલા લો આ મહીએ કે એ યજ્ઞ કર્યું બે પાંચ હજાર મોણા બે હજાર પંદરસો હજાર પાંચસો મોણા આ હા 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 ભાવો સરસ અરે ભાઈ ના કશું નહીં તો સટ્ટો તું વાલાવ અને સટ્ટાને તમે પકડ્યું અને આત્મા કેમ ના પકડ્યો હતા તમે ચાલો મને જા વાલો આત્મામાં ચેતનતા છે વાલાવો આત્મામાં ખુંવારી છે વાલાવો આત્મામાં પબળ પ્રેમ છે વાલાવો આત્મામાં બંધનથી મુક્ત ચેતનની જ્યોતિ છે વાલાવો જાગો ને સાચું કર્તવ્ય સાચું કર્મ સાચી નિષ્ઠા અને ત્રણેય કર્મ રજોને તમોને સત્વ ત્રણેયને ઓગાળી નાખે એ શક્તિ તમારામાં છે વાલાઓ મારામાં પછી તમારામાં કરી હું તમારામાં દર્શન કરી લીધો છે તો એ મારો વાક્ય આગળ જોવું તો ખરા મારો પ્રબળ પ્રેમ તમારામાં પ્રગટ છે વાલાઓ તો એ પ્રેમની અંદર કોઈ બંધન નથી તે તમારું મારું સ્વરૂપ છે વાલા તે મારા કૃષ્ણ કાનુડાનું ધે સિદ્ધ કરો વાલા પ્રબળ પ્રેમ છે અને એ પ્રેમને પડતો મેલી બસ કલાક બે કલાક કલાક બે કલાક કલાક બે કલાક કલાક બે કલાક બધું ખી દરેક તત્વ એને અડે જ નહીં વાલો એ તમારી પાસે ખજાનો છે મળતો જાગો ને અને હાવ દુબળા હાવ ની હા પર આપણું બે દાડ ત્રણ દાડ ગણિતમાં આનંદ આવે ગણિતમાં રોગ આવે ગણિતમાં ચિંતા આવે ગણિતમાં મુશ્કેલી એ રજ્જુ પણ આ લક્ષણો છે તો ચેતન કોને કહેવાય ચેતન કોઈ કલ્પના પેદા થાય જ ના અંદર કોઈ સંકલ્પ અંદર પેદા થાય જ ના સત્તરગુણની ધારા હોય સખરે વાલા હોય અને તેમાંય માન કે અપમાન હોય જ ના તે તમારું મારું ઘર તો બુદ્ધિશાળી આત્માઓ એની મેથી નીકળે વેદાંતના શબ્દ એની મેથી નીકળે ઉક્તિ શબ્દના શબ્દ એની મેથી નીકળે ભાગવતના શબ્દ એની મેથી નીકળે ગીતાના શબ્દ એની મેથી નીકળે શિવપુરાણના શબ્દ એની મેથી નીકળે દેવી પુરાણના શબ્દ અખંડ જ્યોતિ છે વાલા બસ સતત આનંદ કરો બસ સતત પુરુષાર્થ કરો મળતો સમજો તો કદી નથી તમે કાયર તો તમે કદી નથી એ તો મન તમારું એવું
મોકળું થઈ ગયું. મને લાગણી લડાવો, મને સમજાવો, બસ સાચી ભાવ થઈને મનને જ ભક્તિ આલો, ચિત્તને જ ભક્તિ આલો, બુદ્ધિને જ ભક્તિ આલો, સંકલ્પને જ ભક્તિ આલો. અરે રાખોડી બનાવી દે છે વાળા જગતને, કશું જ નથી. લાકડું પકડો એટલે વજન, અને રાખોડી પકડો એની રક્ષા તો વજન નહીં લો. ત્યાં માનવ દેહમાં જે શક્તિ છે એ અતિ સૂક્ષ્મ અને વિરાટ છે વાળાઓ. એ શક્તિના અનુભવ થવા માટે, અનુભવ કરવા માટે આ તમને માનવ દેહ મળ્યો છે વાળાઓ. તમે શા માટે આટલા બધા ખીજવાયેલા ખીજવેલા રહો? તમારું કોઈ બગાડ નાખ હોય શા માટે? તમને કોઈ જવાબ આવે ને કોઈ અહંકાર નો, કોઈ ક્રોધ કરી તો તમે ચીડાવ છો. હજુ જ્ઞાન નથી તમારામાં, અને પરમાત્મા તો બીજામાં પ્રગટ થઈ નહીં. તમને બે શબ્દ આડાવર આપી દે તો તમે આટલા બધા ખીજવાઈ રહ્યા છો એમ. બે છોડ બરાબર છે, ચાલ મારી ગલત છે, મારી ગલત છે કહેતામાં તરત તમને હાથ પકડી લે તમારો રામ. વાહ, તારે સ્વીકારી લીધું, તારી ભૂલ નથી, છતાંય એવું કીધું મારી ભૂલ છે, તો તું ભરત છે, મારા માટે પ્રાણ આપી દે એવો છે તું એમ. માંડ્યાંતરમાં થવું જોઈએ જ્ઞાન મરદય છે. મારના કહે મારો દીકરો કહે, અરે ભાઈ ઠર છોડ દે વાતને, કયું બાહુબળ તમે વાપરો છો? સમજદાર બનો પ્રેમીનો, આ તો કુદરતી રચના છે, કુદરતી તાકાત છે, કુદરતી મહિમા છે, કુદરતી અખંડ જ્યોતિ છે વાળાઓ. એ જ્યોતિમાં તારું લક્ષ રાખજે, એ પ્રેમમાં તારું લક્ષ રાખજે. તું કઈ ફેંકાય છે? તારું કરેલું કરેલું હું કઈ ધૂળધાડી કરી નાખે છે. સતત આનંદ કર, બસ સતત પુરુષાર્થ કર. શક્તિની ભક્તિ જોવે છે, ડુંગર છડવો છે તો શક્તિ જોશે વાળા. એ શક્તિ ઉપર તું બળાત્કાર કરે છે, એ શક્તિને તું પ્રાર્થના કરે છે. બસ હે ભારતીય, આ ભારત દેશમાં બ્રહ્મ વસ્તુ શું છે, જ્ઞાન વસ્તુ શું છે, યોગનો અભ્યાસ શું છે, પ્રાણ અપાન શું છે, એનું નિદાન તો કરલે અંદર, તરત જ ખ્યાલ આવે કે પરમાત્મા શું છે. પરમાત્મા એટલે અખંડ વાળા, બસ એ ખંડક કદી નહીં. તમારું મન ખંડક થાય, તમારું ચિત્ત ખંડક થાય, તમારી બુદ્ધિ ખંડક થાય, તમારા પ્રાણ ખંડક થાય, તમારી દ્રષ્ટિમાં ઓછું વધતું દેખાય, પણ એમાં કોઈ ભેદ નહીં. તે તમારું પ્રાઇવેટ અંદર ગુરુનું જ્ઞાન છે વાળાઓ, એ ગુરુનું જ્ઞાન છે. આવલો તમે તો અંદર આદમીને ઓલા બોલો, કલાક બે કલાક જપ કે આજે હું ચાર દિવસમાં એ તો શિબિર હતી વાલાઓ, તો શિબિરમાં જપ તપ જ હોય, શિબિરમાં ધ્યાન ભજન જ હોય, શિબિરમાં કીર્તન અને પ્રાર્થના જ હોય, શિબિરમાં તાલાવેલી જ હોય, તા તો આવડી તાલાવેલી કરવાનું. બધું જનરલ જેમાં દીપીભાઈ છે, વિટરાઈ છે,